અમદાવાદમાં સપ્ટેમ્બરના 10 દિવસમાં જ ડેન્ગ્યુના કુલ 218 કેસ નોંધાયા છે, જ્યારે સાદા મેલેરિયાના 37 અને ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા છે। મચ્છરજન્ય રોગચાળામાં મહત્તમ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે અને ખાનગી હોસ્પિટલમાં પણ ડેન્ગ્યુના સંખ્યાબંધ કેસ નોંધાયા છે। પાણીજન્ય રોગચાળામાં સપ્ટેમ્બરમાં ઇન્દ્રપુરી, વટવા અને ચાંદલોડિયા વોર્ડમાં કોલેરાના 3 કેસ, જ્યારે જાડા ઉલટીના 155, કમળાના 61, ટાઇફોઇડના 140 કેસ નોંધાયા છે। પાણીજન્ય રોગચાળાને કાબૂમાં લેવા માટે મ્યુનિસિપલે ચાલુ મહિને લીધેલા પાણીના સેમ્પલમાંથી 115માં ક્લોરિન નીલ આવ્યું છે, જ્યારે પાણીના 25 સેમ્પલ અનફિટ આવ્યા છે। પાણીને શુદ્ધ કરવા માટે શહેરમાં 20,510 ક્લોરિનની ગોળીઓનું પણ વિતરણ કરવામાં આવ્યું છે। મચ્છરજન્ય રોગચાળામાં મહત્તમ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે અને ખાનગી હોસ્પિટલમાં પણ ડેન્ગ્યુના સંખ્યાબંધ કેસ નોંધાયા છે। પાણીજન્ય રોગચાળામાં સપ્ટેમ્બરમાં ઇન્દ્રપુરી, વટવા અને ચાંદલોડિયા વોર્ડમાં કોલેરાના 3 કેસ, જ્યારે જાડા ઉલટીના 155, કમળાના 61, ટાઇફોઇડના 140 કેસ નોંધાયા છે। પાણીજન્ય રોગચાળાને કાબૂમાં લેવા માટે મ્યુનિસિપલે ચાલુ મહિને લીધેલા પાણીના સેમ્પલમાંથી 115માં ક્લોરિન નીલ આવ્યું છે, જ્યારે પાણીના 25 સેમ્પલ અનફિટ આવ્યા છે। પાણીને શુદ્ધ કરવા માટે શહેરમાં 20,510 ક્લોરિનની ગોળીઓનું પણ વિતરણ કરવામાં આવ્યું છે।